રાજકોટની જેજે કુંડલિયા કોલેજે નિયમોના ધજાગરા ઉડાવ્યા છે. કોરોના કાળમાં પણ ઇન્ટરનલ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને કોલેજમાં બોલાવવામાં આવ્યા. મહત્વનું છે કે કોલેજ ચાલુ ન કરવાની, પરીક્ષા ન યોજવા અંગે યુનિવર્સિટીએ ગાઈડલાઇન બહાર પાડી છે. તેમ છતાં જેજે કુંડલિયા કોલેજે ઇન્ટરનલ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને બોલાવ્યા, જેના એનએસયુઆઈના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જેથી કોલેજના સંચાલિકાઓએ કહ્યું માત્ર એમસીક્યુ માટે વિદ્યાર્થીઓને બોલાવ્યા છે. જોકે એનએસયુઆઈનો ઉગ્ર વિરોધ બાદ વિદ્યાર્થીઓને પરત મોકલી દેવામાં આવ્યા. રાજકોટની જેજે કુંડલિયા કોલેજ છે તે આજે વિવાદમાં આવી છે. અને જે પ્રકારે જેજે કુંડલિયા કોલેજ કે જે સરકાર અને યુનિવર્સિટીના તમામ નિયમોનો ઉલાડીઓ કરી રહી છે, એક તરફ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે અને પ્રધાનમંત્રીએ ગઈકાલે પોતાની મન કી બાતમાં પણ કહ્યું હતું કે હજુ પણ કોરોના વાયરસની રસી છે તે નથી શોધાઈ અને હજુ પણ વાયરસ છે તે ખતમ નથી થયો, હજુ પણ તમામ લોકોએ જે ગાઈડલાઇન છે તેમનું પાલન કરવાનું રહેશે. પરંતુ જે કહી શકાય કે કુંડલિયા કોલેજ છે કે તેમના દ્વારા આજે નિયમનો ઉલાડીઓ છે તે કરવામાં આવ્યો છે અને આજે વિદ્યાર્થીઓને છે તે કોલેજે બોલાવવામાં આવ્યા છે. આજે વિદ્યાર્થીઓની પાસે ઇન્ટરનલ પરીક્ષાની જે જાહેરાત છે તે કરવામાં આવી છે અને પરીક્ષા લેવા માટે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરીશું. આજે શા માટે કોલેજ આવ્યા? ઇન્ટરનલ એક્ઝામ માટે આવેલા છે સર. આપને ખ્યાલ છે કે અત્યારે કોલેજે નથી આવવાનું? હા, અમને તો જો કે કોરોનાની મહામારીને લીધે અમને તો ખ્યાલ પણ કોલેજમાંથી બોલાવવામાં આવેલા એટલે અમે લોકો આવેલા છીએ. જે કોલેજના પ્રિન્સિપાલ મેડમે જીદ ઉપર ઉતરીને અનેક જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવી અને વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યા છે. સરકારની સ્પષ્ટપણે ગાઈડલાઇન છે કે તમે માની લ્યો કે પરીક્ષા લ્યો, આ પરીક્ષા તો લેવાની છૂટ જ નથી, પણ પરીક્ષા લ્યો તો ક્લાસમાં 15-20 વિદ્યાર્થીઓ બેસાડી શકો. તમારી સામે છે 50 જેટલા વિદ્યાર્થીઓ આપણી સામે બેઠા હતા, એટલે ક્યાંક ને ક્યાંક આવા જો જીદીલા મેડમ વિદ્યાર્થીઓના જીવ જોખમે મૂકી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરી રહી છે. આપે તમામ ગાઈડલાઇનનો ઉલાડીઓ કર્યો છે અને સરકારના નિયમને ગોળીને પી ગયા છે. સર, એ વાત બિલકુલ સાચી છે. અમે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવ્યા નથી. વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવાયા છે. પરીક્ષાના ફોર્મ માટે બોલાવ્યા હતા ને, દરેક છોકરાઓના પરીક્ષાના ફોર્મ લેવાના છે સર. એમાં જે લોકોને કઈ પ્લસ માઇનસ ક્વેરી હોય તો એનું શોર્ટ આઉટ કરવા માટે. ના સર, અમે છૂટા કરી દઈશું. ચોક્કસથી સ્પષ્ટપણે એનએસયુઆઈ દ્વારા છે તે વિરોધ કરાયો છે અને આ વિરોધ કરવામાં આવ્યા બાદ છે તે અત્યારે આ તમામ વિદ્યાર્થીઓને છે તે છોડી મૂકવામાં આવ્યા છે. ક્યાંક ને ક્યાંક જે કુંડલિયા કોલેજ છે કે જે સરકાર અને યુનિવર્સિટીથી પણ પોતાને ઉચ્ચ માની રહી છે અને તેના કારણે આજે વિદ્યાર્થીઓને ઇન્ટરનલ એક્ઝામ માટે બોલાવતા, જોકે સંચાલકો આ વાતને માનવા માટે તૈયાર નથી. પરંતુ હવે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરાતાની સાથે જ આજે તમામ વિદ્યાર્થીઓને છોડી મુકાયા છે અને ક્યાંક ને ક્યાંક એનએસયુઆઈ છે તે આજે ફરી એક વખત વિદ્યાર્થીઓના હિતમાં છે તે વિદ્યાર્થીઓની વાત સાથે આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો રાજકોટની અંદર છે તે જોવા મળી રહ્યા છે. કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા, ઝી 24 કલાક, રાજકોટ. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.